નમસ્કાર, અહીં ઉપસ્થિત સર્વજનોને મારા ભાવભર્યા વંદન. આજના ગણેશ ઉત્સવના પાંચમા દિવસે હું ગણેશ ઉત્સવમાં ગણેશ દાદાને દુર્વા કઈ રીતે ચડે છે તેના વિશે હું મારી વિચારોને રજૂ કરીશ. ઘણા સમય પહેલાની વાત છે, અર્નલાસુર નામે એક દુર્વા રાક્ષસ થઈ ગયેલો. તેણે અજય અમર અને અમર થવા માટે શિવજીનું તપ કરી અને શિવજી પાસેથી વરદાન મેળવ્યું અને પછી તો તેણે ત્રણેય લોકને જીતી લીધા અને ત્રણેય લોક પર પોતાનું રાજ કરવા લાગ્યો. અને પછી તે દેવો, ઋષિમુનિઓ, કિન્નરોને અને ગાંધરોને તે ખૂબ જ હેરાન કરવા લાગ્યો. એટલે બધા અને એક પણ ઋષિમુનિઓના તપ સફળ થવા દેતો નહોતો. એટલે બધા જ દેવો સાથે મળીને શિવજી પાસે ગયા અને શિવજીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, દુષ્ટ અર્નલાસુરે તો આખા જગતમાં અશાંતિ ફેલાવી દીધી છે, બધે જ ત્રાહિમામ ત્રાહિમામ થઈ ગયું છે પ્રભુ. ઇન્દ્રદેવ બોલ્યા, હા પ્રભુ, ક્યાં ઇન્દ્ર દુષ્ટ અર્નલાસુરે તો ખૂબ જ આખા જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને ત્યાં સુધી કે તેણે તમારું ઇન્દ્રાસન પણ છીનવી લીધું છે. એટલે શિવજી બોલ્યા, દેવો તમે ચિંતા ના કરો, સૃષ્ટિ પર થઈ રહેલા અત્યાચારોની મને જાણ છે, તેની પણ યુક્તિ મેં વિચારી રાખી છે. એટલે શિવજી એટલે બધા જ દેવો સાથે મળીને બોલ્યા, પ્રભુજી એ શું યુક્તિ છે? એટલે પ્રભુજી બોલ્યા, ગણેશ. એટલે પાર્વતી માતા બોલ્યા, ગણેશ, પરંતુ એ તો એક નાનકડું બાળક છે. એટલે શિવજી બોલ્યા કે હે ગૌરી, તમે તમારા માતૃત્વ પ્રેમમાં એ પણ ભૂલી ગયા કે તમારો પુત્ર સર્વશક્તિશાળી અને વિજ્ઞાનનો હર્તા છે. બસ ફક્ત તે જ આ દુષ્ટ અર્નળાસુરનો અંત કરી શકશે. અને પછી તે શિવજીએ નંદીને હુકમ કર્યો કે હે નંદી, જા જઈને ગણેશને બોલાવી લાવ. એટલે નંદી ગણેશને બોલાવવા ગયો. ગણેશજી ક્રીડા કરી રહ્યા હતા ત્યાં જઈને કહે, હે ગણેશજી, તમને પિતાશ્રી બોલાવે છે. એટલે ગણેશજી કહે, મને પિતાશ્રી બોલાવે છે? હમણાં જ આવું છું. અને પછી તે નંદીની પાછળ ચાલવા લાગ્યા અને પછી કહે છે, શિવજી પાસે જઈ શિવજીને પ્રણામ કરી અને કહે છે, આજ્ઞા આપો પિતાશ્રી. એટલે શિવજી કહે છે કે હે ગણેશ, આજે દેવલોકને તારી ખૂબ જ જરૂર પડી છે. તારે દુષ્ટ અર્નલાસુરનો અંત કરવાનો છે. તેને મેં વરદાન આપ્યું હતું કારણ કે તેણે મને કહ્યું હતું કે હે પ્રભુ, આજથી હું કોઈ પ્રાણીઓનો અંત નહીં કરું. પરંતુ તે તો તેના અભિમાનમાં આવી અને ગાંધર્વ, કિન્નર, ઋષિમુનિઓને અને દેવતાઓને ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યો છે. એટલે ગણેશજીએ કહ્યું, જેવી આજ્ઞા પિતાશ્રી. અને તે શિવજીને પ્રણામ કરીને દુષ્ટ અર્નલાસુરના નિવાસ સ્થાને પહોંચી ગયો અને કહે છે, હે દુષ્ટ અર્નલાસુર, ક્યાં છુપાઈને બેઠો છે? બહાર આવ. એટલે અર્નલાસુર હાજર થાય છે અને કહે છે, હે બાળક, તું કોણ છે? એટલે ગણેશજી કહે છે, હું તો ગૌરી પુત્ર ગણેશ છું, તો તું અહીંયા શું કામ આવ્યો છે? ગણેશજી કહે છે, તારો અંત લાવવા માટે. અર્નલાસુર કહે છે, મારો અંત તો અસંભવ છે. ગણેશજી કહે છે, ભલે તારો અંત અસંભવ હોય, અસંભવને પણ સંભવ કરતા આવડે છે મને. એમ કહીને ગણેશજીએ તે દુષ્ટ અર્નલાસુર પર અત્યાચારો કરવાનું શરૂ કર્યું અને તે રાક્ષસ તો અગ્નિનો બનેલો હતો. તેણે અગ્નિના વાર કર્યા છે ગણેશજી ઉપર. ગણેશજીને ખૂબ જ પીડા થઈ, પરંતુ તેણે એ પણ સેવી લીધી. પછી તેણે થોડી વાર વિચાર કરીને એને એક યુક્તિ સૂચી. એટલે તેણે તેનો આકાર મોટો કર્યો અને કહ્યું, હે દુષ્ટ અર્નલાસુર, ભલે હું તને તારો અંત તો ના લાવી શકું, પરંતુ તારું ભોજન તો બનાવી શકું ને. એમ કહી અને તે અર્નલાસુરને ગળી જાય છે અને ત્યાં જ અર્નલાસુરનો અંત થઈ જાય છે. પછી તે
कैलास पाछा फरे छे अने त्यां देवा तेनी पर फूल वरसावे छे ने विजय नगारा गूंजी उठे छे। परंतु थोड़ा समय पछी गणेशजीना आखा शरीर में पीड़ा थवा लागे छे, कारण के ते राक्षस तो अग्निनो बनेलो हतो। पछी ते समुद्र में जईने छुपाय छे, तो समुद्रना पशु पक्षीओ पण त्यां मृत्यु पामवा लागे छे, एटले ते बहार जाय छे, तो त्यां पवनदेव तेना पर पवननी वर्षा करे छे, तो पण तेने कई ज फरक पड़तो नथी। वरुणदेव वरसादनी वर्षा करे छे, तो पण तेने कई ज फरक पड़तो नथी। खूब ज प्रयत्नो करे छे, छतां पण तेने कोई ज फरक पड़तो नथी। परंतु अगस्त ऋषि छे, तेने दुर्वाना अंकुरो 21 गांठो खवड़ावे छे अने तेनी बधी ज पीड़ा शांत थई जाय छे। त्यारथी ज आपणे गणेशजीने दुर्वा खवड़ावीए छीए, अने શિવજીએ ગણેશજીને વરદાન આપ્યું કે જ્યારે જ્યારે પણ ગણેશજીની પૂજા થશે ત્યારે ધરોત એટલે કે દુર્વા ચડાવવામાં આવશે, અને જો દુર્વા નહીં હોય તો ગણેશજીની પૂજા અધૂરી રહેશે, એટલે જ આપણે દુર્વા ચડાવીએ છીએ। મજા આવીને તમને? અસ્તુ।